कृष्ण कन्हैया लाल की, हनुमान जी महाराज की, रामदेव पीर महाराज की, सदगुरु महाराज की, परबनाथ पीर बाछरा सरस्वती मातनी जय, खुड़ियार मातनी जय, मोगलाय मातनी जय, हरि ओम नमः पार्वती पति हर हर महादेव, शब्द उच्चारण मां सरस्वती मतिया पूजे मोरी माए मां, मूलाक्षर मां तू अमने बता मुझे, मूलाक्षर मां तुझे तारा गुण लगा दिन रात, या देवी सर्वभूते सुमा मां शक्ति रूपेण वाणी रूपेण मातु दया रूपेण संस्थित, नमस्तस्य मां नमस्तस्य, नमस्तस्य नमस्तस्य, नमस्तस्य मां नमो चरण सरोज रज निज मन मुकुर सुधार, बर नहु रघुबर विमल जस नायक फल चार, बुद्धिहीन तन जान के सुमेरो पवन कुमार, बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार, राम रामे ती रामे ती रामे रामे मनो सहस्रनाम तत्तुल्यम राम नाम वरानने, रघुकुल रीति सदा सदा चली आई,
हनुमान गोसाई कृपा करहु गुरुदेव दिनाई। आज रोज थाना गालोड़ गाम ने आंगणे અમારો ઈષ્ટદેવ દાદા હનુમાનજીના સાનિધ્યમાં આવી સરસ મજાની પવિત્ર ગંગા સ્વરૂપી રામકથાનું આયોજન, એમાંય બાપ અધિક મહિનો, કારણ કે અધિક મહિનો અમારી બહેનો બહુ વાટ જોઈને બેઠા હોય કે ક્યારે અધિક મહિનો આવે, અપર મહિનો 3 વર્ષે એકવાર આવે। આમ તો હું એવું વિચારું કે દર વર્ષે એકાદો મહિનો વધુ આવવો જોઈએ, અમારા બહેનો ભજનમાં રહે। આ એક મહિનો એવો છે કે ભજન કરવાનો તમને સમય મળે। અધિક મહિનો એમાંય પવિત્ર રામકથાનું આયોજન, વક્તાશ્રી અમારે મોટાબેન જિજ્ઞાબેન ગોંડલિયા, જો કે મારા ગુરુ છે, ગાતા હું એના પાસેથી શીખીશું, મારા માતા પિતા પાસેથી શીખીશું, એટલે એ ભલે અત્યારે મારા નામે ઓળખાતા હોય, કદાચ ભાઈએ કીધું એવું, પણ ભવિષ્ય એવું આવશે કે પૂનમ ગુંડલિયા એના નામે ઓળખાશે। એટલે આવું સરસ મજાનું આયોજન ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એક રચના એથી રજૂ કરું, બાપ ગુરજરે ચંદ્ર ઘનઘોર જરે ચંદ્ર
આપ આગલો પડકારો કરજો, કારણ કે તમારો આગલો હશે તો અમને ખબર પડશે તમારે શું સાંભળવું છે. મોજ આવે તો આગલો પડકારો કરજો, એથી વધુ મોજ આવે તો એકાદું ઠુંકું મારી લઉં પણ પોતપોતાની જગ્યાએ, એથી વધારે મોજ આવે તો ખિસ્સામાં હાથ નાખજો બાપ, કારણ પોતપોતાના બાજુવાળાના નહીં. જે પણ ગોળ રૂપી અહીંયા પૈસા આવશે એ બધા અહીંયા દાદાના સાનિધ્યમાં મૂકીને જવાના છે, એટલે મોજ આવે અહીંયા વરહતા રહેજો. અને આકલો પડકારો તો હાવ મફતમાં છે. હા Yeah.
लाडो महादेव भोड़िया शंभु ने बाप याद करिए। Thank you.
કરું અહીંથી બોલાવે રે, 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 બ
ફરમાઈશ છે એટલે એ ફરમાઈશ પૂરી કરું. પૂનમ ગોંડલિયાને કોઈ ઓળખતું થયું હોય તો એ નગર મેં જોગી આયા થી. મહાદેવની એટલી કૃપા થઈ કે આજે નગર મેં જોગી ગાયું ઘણા કલાકારોએ, પણ કહેવાય પૂનમ ગોંડલિયાનું નાના બાળકથી લઈ વયોવૃદ્ધ સુધી બધાના મુખે આ ભજન છે એટલે સરસ મજાની ફરમાઈશ છે એટલે એ ફરમાઈશ પૂરી કરી દઉં. અને બીજી એક ખાસ જાહેરાત કે આજનો પ્રોગ્રામ અત્યારે લાઈવ ફેસબુક ઉપર પૂનમ ગોંડલિયા નામનું પેજ છે. માત્ર આજનો જ નહીં, મારા જે પણ પ્રોગ્રામ તમારે જોવા હશે લાઈવ પેજ ઉપર થશે મારા ફેસબુક ઉપર એટલે. અને હવે પછીના મારા બધા જ ભજનો, લોકગીત, ગઝલ જે પણ આપની ફરમાઈશ હશે એવું અમે રજૂ કરશું. યુટ્યુબ પર મારી ચેનલ છે સ્ટુડિયો જય સોમનાથ નામની, એટલે એને ખાસ સબસ્ક્રાઈબ કરજો. આજનો ડાયરો પણ થોડા દિવસોમાં થાણા ગાલોડનો ડાયરો યુટ્યુબ સ્ટુડિયો જય સોમનાથમાં મૂકવામાં આવશે. ખાસ નોંધ કરી લેજો, સ્ટુડિયો જય સોમનાથ. મહાદેવ તો બધાને યાદ હોય, ખાલી આગળ સ્ટુડિયો લગાવી દેજો. એટલે આજનો ડાયરો ટૂંક સમયમાં અમે યુટ્યુબ પર મૂકશું એટલે બધાને વિનંતી કે યુટ્યુબ પર સ્ટુડિયો જય સોમનાથ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, બાજુમાં બેલ દબાવવાનું ભૂલતા નહીં. Thank you.
સરસ મજાનું લોકગીત અહીંથી રજૂ કરું બાપ. હે સાઈ બો રે બો વાળીયો રે મારો સાઈ બો રે બો વાળીયો. બે ચાર જણા આકલો પડકારો કરે છે એ પણ દબાતા દબાતા. એક તો આજે અહીંયા થયું છે એવું કે મઢી હાકડીને બાવા જાજા, એટલે અમે નહીં હો, આપણે બધા આવી ગયા એમાં. જો કે ઘણા સમયથી થાણા ગાલોડ આવવાનું હતું અમારે ભૂપતભાઈ સરબદડિયા, અમારે સાધુ સમાજના છે અમારા મોટા ભાઈ, એમના હનુમાનજીએ દર્શન કરવા આવવાનું હતું, પણ પ્રેરણા આ હનુમાનજીએ કરી. બોલાવ્યા તો હનુમાનજીએ જ, ન્યા કે અહીંયા. ઘણા સમયથી વાત આવતી કે બેન અમારું ગામ તમારું ખૂબ ચાહક છે, લાગે પણ છે કે ચાહક છે, પણ આકલો પડકારો નથી કરતા કે અહીંયા રિવાજ નથી. જો કે મારે લાઈટ આ હામી પડે છે એટલે તમારા કોઈના મોઢા દેખાતા નથી, પણ હાથ ઉપર કરશો આકલો પડકારો કરશો એટલે ઈ તો કમસે કમ મને દેખાય. અને અમારી માતાઓ બહેનોની સંખ્યા બહુ જાજી છે, કારણ કે ભાઈઓ તો અહીંથી 10 કિલોમીટર દૂર પ્રોગ્રામ હોય તોય આવે. ઘણા બધા સુરતથી મિત્રો આવ્યા છે આજે ડાયરો સાંભળવા, એ લોકો આવી શકે, પણ અમારી માતાઓ બહેનો તો એક પોતાની મર્યાદા હોય, ગામ હોય ઘર હોય ત્યાં જ પ્રોગ્રામમાં આવી શકે. એટલે બહેનો મજા આવે છે ને, તો અહીંયા કંઈક વરહો ને મારા બાપ, જેટલું તમે વરહશો એટલું ઉપરવાળો આ વર્ષે વરસવાનો છે. મને સપનામાં આવ્યા ભગવાન, મને કહે પૂનમબેન તમારો થાણા ગાલોડ પ્રોગ્રામ છે. મેં કીધું હા પ્રભુ, તો હવે આપણે નક્કી કરીએ કે થાણા ગાલોડ વાળા જેટલું વરહે એટલું હું વરહે, આવું મારી એની યારે કોન્ટ્રાક્ટ થયો છે. એટલે જેટલું તમે વરહશો, ખાસ બેનનું કીધું હો ભગવાને, કેમ કે તમે બહુ ભજન કરો છો ને દિવસના, અમારે બેનશ્રી કથામાં જ્યારે ધૂન ગૌરાવે છે ત્યારે. એટલે ભગવાને કીધું કે થાણા ગાલોડના બહેનો બહુ મને યાદ કરે છે, એટલે એને કેજો પાછા ઘોરાઈ કરે એવું કીધું. એટલે બધાને નમ્ર વિનંતી, જે પણ તમારી યથાશક્તિ હોય દાદા હનુમાનજીના સાનિધ્યમાં આજનું બધું ફંડ એમાં વપરાવાનું છે, એટલા માટે હે સાઈ ગો રે ગો વાણીયો રે મારો વાણીયો રે ગો વાણીયો યે મુગો Oh,
ने या करे बाप
સાનિધ્યમાં હું ને તમે મળ્યા છે એવા હનુમાનજી દાદાને યાદ કરીએ. બાપ સરસ મજાની અહીંયાથી હનુમાન ચાલીસાની ફરમાઈશ છે એટલે અહીંથી હનુમાન ચાલીસા રજૂ કરું.